હેલો સ્ટુડન્ટમાં તમારું સ્વાગત છે મકોડાઓમાં તમારું સ્વાગત છે આપણે આજે મકોડાની શોર્ટ નોટ ભણવાના છીએ ધોરણ બાર યુનિટ પાંચ રીડ વન જો છે મોટો મકોડો મકોડાનો બાપ પાછળ પાછળ બે આગળ એક જો એના શરીર તો જો ટાંગા પતલા માર જેવા એવો મકોડો છે

અહીંયા તમે ભણ્યા આવશો મારા વિડીયોમાં ના ભણ્યા હોય તો તમે જોઈ લેજો ઇન્ટરેસ્ટિંગ બહુ મજાનો પાર્ટ છે સો પહેલું જ અહીંયા છે ને જો આ બધા મેં એક પછી એક પોઈન્ટ આપેલા છે તમારે શોર્ટનો જ્યારે પેપરમાં લખો ત્યારે તમારે પોઈન્ટ નહીં લખવાના તમારે આખે આખું એક જ પેરેગ્રાફની અંદર આખી શોર્ટનો ધાબડી દેવાની માર્ક આવશે ત્રણ માર્કની એક શોર્ટ નોટ હોય તમને ખબર જ છે તો સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો હા હેવ ઓબ્ઝર્વડ એટલે કે વૈજ્ઞાનિકોએ ઓબ્ઝર્વ કર્યું એટલે કે નિરીક્ષણ કર્યું એટલે કે નોંધ્યું બિહેવિયર ઓફ એન્ડ્સ કીડીઓનું વર્તન મેની ટાઈમ્સ ઘણી વખત એમણે નોંધ્યું છે આ બાબતે કીડીઓ કેમ કામ કરતી હોય છે એનું એની લાઈફ કેવી હોય એ બધું કોણે વૈજ્ઞાનિકોએ તો સાયન્ટિસ્ટ ઓબ્ઝર્વડ બિહેવિયર આન્ટ્સ આટલું યાદ રાખો બીજો પોઈન્ટ વે કન્ક્લુડેડ નોંધ્યા પછી એને કન્ક્લુડેડ એટલે શું અંતે એ લોકો કયા કન્ક્લુઝનમાં આવ્યા અંતે એણે શું નોંધ્યું એમ એનું એક છેલ્લી વાત કરીએ તો ધેર આર મેની મેની સિમિલારિટી એટલે શું સિમિલર એટલે એક સરખા પણ કોની કોની વચ્ચે એટલે 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 વચ્ચે કે કે મકોડાઓ અને હ્યુમન માણસો માણસો અને મકોડા કીડાઓ વચ્ચે ઘણી બધી સિમિલારિટીસ એટલે કે સમાનતાઓ છે એવું એણે છેલ્લે કન્ક્લુઝન કાઢ્યું એટલે કે અંતે એવો અર્ક કાઢ્યો એને હવે ત્રીજો પોઈન્ટ લાઈક હ્યુમન માણસની જેમ જ બીંગ હ્યુમન બીંગ ત્યાંથી ત્રીજો પોઈન્ટ શરૂ થઈ ગયો લાઈક હ્યુમન બીંગ્સ દે વર્ક ઇન ગ્રુપ્સ આપણે કેમ ગ્રુપમાં કામ કરીએ એક મકોડા ગ્રુપમાં કામ કરે છે આ વોટ્સઅપ ગ્રુપમાં નહીં આર કોઓપરેટિવ કીડીઓ છે ને કોપરેટિવ છે એટલે કે એકબીજાને સપોર્ટ કરે hard working કે સખત મહેનતુ જો તમે મકોડાઓને કીડાઓને કેરે જો શાંતિથી બેઠા હોય આરામથી ખુરશી ઉપર એને પગો ઉપર પગ ચડાવીને સામે ફિલ્મ નાલ્તું હોય ના સખત મહેનતુ સો આ 2 પોઈન્ટ તો એકદમ યાદ રહી જશે આયા હ્યુમન બિંગ એ પૂરું થાય તો લાઈક હ્યુમન બિંગ ધ વર્ક ઇન ગ્રુપ ધ આર કોઓપરેટિવ ધ આર હાર્ડ વર્કિંગ હમ ટાઇટલ કેવા હશે એ તમે સમજી લેવાનું કીડીઓ વિશે ગમે ત્યારે પૂછાય ટાઇટલ માં આ નથી તમને દર્શાવેલા પણ ગમે તે ટાઇટલ હોય સુ ફેર પડે છે એન્ડ

મકોડાઓ છત્રીવાળા દે કેરી એટલે કે ઉપરની લઈ જાય છે બિગ લીફ એટલે કે મોટો પાંદડણો ને ઓન હેડ માથા ઉપર ધેર ફ્રોમ એ મકોડા આ अम्ब्रेला ક્યાંથી છે સાઉથ અમેરિકા અને આ લોકો શું કરે છે મકોડાઓ ફાર્મિંગ એટલે કે ખેતી કરે છે ધે મેક બેડ્સ ઓફ ચ્યુડ લીવ્સ ચ્યુડ એટલે શું ચાવેલા લીવ્સ એટલે કે પાંદડાઓના એક યારા બનાવે છે

સિંહને મારી નાખે હાથીને મારી નાખે ગેંડાને મારી નાખે અજગરને મારી નાખે કોઈ પણ બધા આનાથી ડરે બધાને બીક લાગે કાઇન્ડ ઓફ આન્ટ્સ એ પ્રકારના મકોડાઓ છે દે હેવ નો ફિક્સ હોમ આમનું કોઈ ફિક્સ હોમ નથી દે આર બ્લાઇન્ડ એ આંધળા છે તે માર્ચ ઇન લોંગ લાઇન્સ એ લાંબી લાંબી લાઇનોમાં ચાલે છે થઈ ગયા વાક્ય ઉપર વાક્ય થઈ ગયા છો ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ પછી એ વાઘ હોય એલિફન્ટ હોય એના જેવા કોઈ પણ એનિમલ હોય ટુ હેવ ફિયર ડર લાગે ડ્રાઈવર એટલે કે છે ચાલતા ડ્રાઈવર એટલે શું સતત ચાલતા જ રહી છે એટલે એનું નામ આવ્યું ડ્રાઈવર ઈટ એની એનિમલ કોઈ પણ એનિમલ ને ઈટ કરે એટલે કે ખાઈ જાય કમિંગ ઇન વે એના રસ્તામાં જે આવ્યા એનું રામ નામ સત્ય હૈ राम नाम सत्य है राम नाम सत्य है मरी ये ने खाई जाए गयो स्वाहा पची जो ये मकोड़ाओ शू करे वेन दे एंटर जयरे ए मकोड़ाओ एंटर था ये नहीं होम कोई घर नहीं अंदर अफ्रीका नहीं अंदर जंगलों नहीं आसपास रहता झूपड़ाओ में पीपल रन अवे लोग भागी जाए त्याँ थी जंगलों में दूर 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 दूर, दूर। અને એમાં જો કોઈ ઘરની અંદર ડોહી રહી ગઈ છે ઊભા નથી થઈ હોય કારણ ડોહાક ડોહી તો એની પછી અગ્નિસંસ્કાર કરવાનો કોઈ ખર્ચો લાગે નહીં હાટ કઈ મને એમ છે છોડતા હોય હાવ આવી રીતે વી કેન સે આપણે કહી શકીએ દેટ ધ્સ આર વેરી ઇન્ટેલિજન્ટ પણ કહેવાય ફેરોસિયસ પણ કહેવાય એટલે કે ઘાતકી પણ કહેવાય ક્રિચર આવું આ જીવડું છે તો એક વાર સમજી લઈએ પાછી શોર્ટ નોટ ને આપણે કે આની અંદર મેઈન મેઈન પોઈન્ટ શું છે સાયન્ટિસ્ટ એ સાયન્ટિસ્ટ ઓબ્ઝર્વ કરે છે બિહેવિયર એટલે કે વર્તન ઘણી બધી કીડીઓનું જીવન કેવું હોય એ મકોડાઓનું પછી કન્ક્લુઝન એટલે કે અંતે એટલે રિપોર્ટ શું આપે છે તો કે ઘણી બધી સિમિલારિટી એટલે સમાનતા છે હ્યુમન બિંગ એટલે એની વચ્ચે અને મકોડાઓ વચ્ચે હ્યુમન બિંગની જેમ લાઈક એટલે ની જેમ તે વર્ક ઇન ગ્રુપ ધેર આર કોપરેટિવ દે હાર્ડ વર્કિંગ ધેર આર મેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આર્ટ્સ એમાંની એકની વાત છે તો કે અમરેલા અંસ છે અમરેલા અંસ શું કરે છે કેરી એટલે ઊંચકે છે મોટા પાંદડા અને એના માથા ઉપર એ ક્યાંથી આવે છે સાઉથ અમેરિકાથી એ શું કરે છે ફાર્મિંગ કરે છે શું કરે છે ચ્યુડ લીવ્સ એટલે કે ચાવેલા પાંદડાઓના ક્યારા તૈયાર કરે છે શું ઉગાડે છે ફંગસ ઉગાડે છે શેના માટે ખાવા માટે આ જે ડ્રાઈવર આન્ટ્સ આફ્રિકાની છે એ સૌથી વધારે ઘાતકી છે

અને પછી આગળ આગળ ભણતા રહીશું હવે એક જ આઈ થિંક બનાવવાય એવું લાગે છે બાકી છે તો પાકી કરનાક તૈયાર કરી દેજો હું છું મારી મારી ચેનલમાં તમારું સ્વાગત છે મકોડાની ચેનલમાં તમારું સ્વાગત છે મકોડો મારી બાજુ જોવે છે હવે હજુ તો આવ્યો નથી આ સો સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો લાઇક કરી દેજો બેલ બટન દબાવી દેજો અને નિયરેસ્ટ મિનિંગ ટ્રુ ફોલ્સ ઘણી બધી વસ્તુ આપણે અહીંયા ભણવાના છીએ યુ આર માય સ્ટુડન્ટ્સ યુ આર માય લાઈફ યુ આર માય એવરીથિંગ સ્ટુડન્ટ્સ મને ઘણું બધું ઇન્સ્પાયર કરતા હોય છે હું તમારામાંથી ઘણું બધું શીખું છું હા કે તમને કઈ રીતે પીરસવું તમને કઈ રીતે ભણાવવું એ તમારામાંથી જ મને મળે કે ક્લાસને કેમ બોરિંગ ના થવા દેવો એ બધી રીતે અને બોર્ડની તૈયારીઓ આપણે આ વખતે બારમા ધોરણની અંદર વેરી ચકાચક કરવાની છે ટેક્સ્ટબુક પાકી કરી દઈશું શોર્ટ નોટ પાકી કરી દઈશું ગ્રામર જોરદાર કરશું અને લેપિંગના પણ બધા લેક્ચર્સ આ જ વિડીયોની અંદર આ જ ચેનલની અંદર આવશે આ વિડીયોમાં નહીં આ તો પૂરો થઈ ગયું વિડીયો પણ આ ચેનલની અંદર બધા જ અવેલેબલ આવશે લેપટિંગ એના પેરેગ્રાફમાં જે બે પ્રકારનું પૂછાય છે ને એક પાંચ પ્રશ્નો પૂછાય ને એક સમરી પૂછાય છે એમાં આપણે એક માર્ક કપાવ દેવો નથી એવી તૈયારીઓ આપણે કરશું સો જોતા રહો મારી ચેનલને અને અત્યારે હું તમારાથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત